સોનગઢ નગરમાં 2014ના વર્ષથી નગરના ગરીબ લોકોના લાભાર્થે સોનગઢ નગરપાલિકા દ્વારા સરકારની શહેરી ગરીબ આવાસ યોજના શરૂ કરાઈ હતી, જે પૈકી 340 ફ્લેટનો ડ્રો કરાયો હતો અને આજે ત્યાં 144 પરિવારો આ હાઉસિંગ સોસાયટીમાં રહે છે. પરંતુ તેમના મકાન બાંધકામમાં રહી ગયેલી ત્રુટીઓ અને પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી પાયાની સુવિધાના અભાવની સાથે દર માસે ઇન્ડિયા હોમ લોન દ્વારા વસૂલાતા હપ્તાઓ ચૂકી જતા ભરવી પડતી તોતિંગ પેનલ્ટીને ભારે હેરાન પરેશાન લોકોને કરી નાખ્યા છે. અને છોકરીને, ત્રણ છોકરી એને પૂછતી છું, એટલે પછી કહે કે 3000 રૂપિયા ભરો, ક્યાંથી લાવવાનું 3000 રૂપિયા? મારી કેટલી પરેશાની છે, મને કોઈ દાડે લોટ નહીં રહે, કોઈ દાડે ચોખાને બાટલો નહીં રહે, કેવી રીતના રાંધવાનું, કેવી રીતના છોકરીને કંઈક ચટણી ખાઈ જા, આજે બાજુવાળા હાથે શાક લાવો તે માંગીને ખાઉં. મેં ત્રણ હપ્તા થઈ ગયા મારા ભરાઈ ગયા, આ ત્રીજા હપ્તો છે, ક્યાંથી ભરવાનું એટલા પૈસા, ક્યાંથી લાવવાનું? 60000 ભરાઈ ગયા છે મારા, 60000 ભરે. એ લોકો કહે કે તને સ્ટેમ્પ પેપર કરે, તને 3000 ભરવું જ પડે, ક્યાંથી લાવવાનું પણ 3000? આવાસમાં જ્યારે ફોર્મ નીકળ્યા નગરપાલિકામાં, તો અમને આશ્વાસન આપ્યું કે તમે આટલા વર્ષ સુધી રહેશો, તમે ભાડા ભરો છો, તેના કરતાં તમે એક કામ કરો, નગરપાલિકામાં આવી સ્કીમ નીકળેલી છે તો તમે એ દ્વારા તમે ફોર્મ ભરો તો તમને 1,25,000માં, તમને 2,25,000નું કહેતા હતા પણ 1,10,000 રૂપિયા સરકાર તરફથી માફ છે અને 1,15,000 રૂપિયા તમારા ભરવાના, 1,15,000 ભરવાના, એમાં તમારે અમે તમને નગરપાલિકામાં તમને હપ્તા કરી આપશું. આ સ્કીમ હેઠળ જે તે સમયે એક ફ્લેટની કિંમત 2,40,889 નક્કી કરાઈ હતી, જે પૈકી લાભાર્થીએ અંદાજિત 1,15,000 રૂપિયા ભરવાના હતા, જેમાં પણ લોન કરાઈ હતી. પરંતુ મંજૂરી સાથે જોડાયેલા મોટાભાગના લાભાર્થીઓને કોઈક કારણોસર હપ્તો ચૂકી જતા મોટી પેનલ્ટી ભરવાને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તબક્કાવાર 2 બ્લોક વચ્ચેનો રોડ, 2 બ્લોક વચ્ચેનું સેનિટેશન અને જે દાદર છે એના પર રેલિંગ, એ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ જે કામગીરી પૂર્ણ થતા એની સાથે જ એ લોકોને આવાસ આપવામાં આવે છે. અને બેંકના હપ્તાની જે વાત છે, તો બેંકનો હપ્તામાં જે લાભાર્થી છે એના તરફથી કહેવામાં આવ્યું છે કે અમારો ચેક ખાતામાં પૈસા હોવા છતાં પણ રિબાઉન્ડ થાય છે, તો એ બાબતે ઇન્ડિયા હોમ લોન સાથે એકવાર બેઠક પણ થઈ ગઈ છે અને એ બાબતનું નિરાકરણ ચોક્કસ અમે કરીશું. શહેરી ગરીબો માટે શરૂ કરાયેલા હાઉસિંગ સ્કીમ તેના લાભાર્થીઓ માટે ગળે અટકેલા હડ્ડી સમાન સાબિત થઈ રહ્યા છે, ત્યારે સોનગઢ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે જલ્દી પગલાં ભરે અને તેમને રાહત થાય તેવી ઉગ્ર માંગ લાભાર્થીઓની ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.